સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ઈડર અને મોડાસા જ્યુરિડિક્શનની એપેલેક્સ કોર્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 25-8-2012ના રોજ 4th જનરલ લોક અદાલતની ઉજવણીના ભાગરૂપે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ 16 અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાબરકાંઠા હિંમતનગરના માનનીય અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી બી એન કારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના તમામ બાર એસોસિએશનના સહયોગથી સને 2012ની 4th જનરલ લોક અદાલતની ઉજવણીના ભાગરૂપે તારીખ 25 ઓગસ્ટ 2012ને શનિવારના રોજ જિલ્લા તાલુકાની તમામ અદાલતોમાં સવારના 10:30 કલાકથી કાર્ય સમાપન સુધી લોક અદાલતો યોજવામાં આવે. અત્રેના જિલ્લા કક્ષાએ હિંમતનગર મોડાસા તથા ઈડર જ્યુરિડિક્શનની એપેલેટ્સ કોર્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ સદર લોક અદાલતના ઉદ્ઘાટન સમારોહમાં સૌ પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરી દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ બિરાજમાન મહાનુભાવો દ્વારા સદર લોક અદાલત સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી નામદાર અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી બી એન કારિયા સાહેબે સદર લોક અદાલતના આ રાષ્ટ્રીય કાર્યમાં વધુને વધુ કેસોનો સમાધાનકારી વલણથી નિકાલ થાય અને તેનું સુખદ પરિણામ આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તબક્કે જિલ્લાના એપેલેટ્સ જજશ્રીઓ, બાર એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રી તથા પક્ષકારોના તમામ વકીલશ્રીઓ અને વીમા કંપનીઓના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. અત્રેના જિલ્લા કક્ષાએ મોટર અકસ્માત વળતર અંગેના કુલ 44 કેસો મુકાયેલા, જે પૈકી હાજર રહેલા પક્ષકારોના કુલ 22 કેસોનો સમાધાનકારી વલણથી નિકાલ કરવામાં આવેલ અને રૂપિયા 19,98,000નો એવોર્ડ કરવામાં આવેલ. આમ સમગ્ર જિલ્લામાં કુલ 33 જનરલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રિલિટિગેશન કેસો સહિત કુલ 1,206 કેસો મૂકવામાં આવેલા અને હાજર રહેલ પક્ષકારો પૈકી કુલ 927 કેસોનો લોક અદાલતના માધ્યમથી સમાધાનકારી વલણથી સુખદ નિકાલ કરવામાં આવેલો, જેમાં કુલ રૂપિયા 22,98,285નો એવોર્ડ કરવામાં આવેલો. આ લોક અદાલતનું સફળ સંચાલન અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાબરકાંઠા હિંમતનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાબરકાંઠા હિંમતનગરના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.